નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકેએન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય. જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરતા જજો, અને વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે પૈડા બે પણ ગાડું નહીં, ઝડપી દોડે પણ ખાય નહીં, લોખંડની પણ મોટર નહીં, સવારી થાય પણ ઘોડો નહીં. મિત્રો, આનો જવાબ છે સાયકલ. હવે જોઈએ ઉખાણું બીજું. છોકરીનું નામ બતાવો. આ જે ચિત્ર દોરેલું છે તેના ઉપરથી એક છોકરીનું નામ બને છે, તો તમારે કહેવાનું છે કે આમાંથી કઈ છોકરીનું નામ બને છે. તો મિત્રો, આનો જવાબ છે મુસ્કાન. આમાંથી મુસ્કાન નામની છોકરીનું એક નામ બને છે. હવે જોઈએ ઉખાણું ત્રીજું. છોકરીનું પૂરું નામ બતાવો. જે આ ચિત્ર આપેલું છે આના ઉપરથી તમારે છોકરીનું પૂરું નામ, એટલે કે છોકરીનું નામ, એના પપ્પાનું નામ અને છેલ્લે તેની અટક, તે આમાંથી બને છે તે તમારે કહેવાનું છે. વિચારવા માટે વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો, અને જવાબ ખબર પડી જાય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો. તો મિત્રો, હવે આપણે જવાબ જોઈએ. તો આ ઉખાણાનો જવાબ છે પિંકી સૂર્યકાંત પાટીલ. આ ચિત્ર ઉપરથી નામ બને છે પિંકી સૂર્યકાંત પાટીલ. તમે શું વિચાર્યું હતું કોમેન્ટ અવશ્ય કરજો. હવે જોઈએ ઉખાણું ચોથું. કે એ શું છે જે જૂનમાં છે પણ નવેમ્બરમાં નથી, આગમાં છે પણ પાણીમાં નથી. તો મિત્રો, આનો જવાબ છે ગરમી. હવે જોઈએ ઉખાણું પાંચમું. કે એકવાર ત્રણ જગ્યાએ આગ લાગી, સ્કૂલ, ઘર અને હોસ્પિટલમાં, તો એમ્બ્યુલન્સ સૌથી પહેલા ક્યાંની આગ બુઝાવશે? તો મિત્રો, આનો જવાબ છે એમ્બ્યુલન્સ આગ બુઝાવવાનું કામ નથી કરતી, એટલે કે કોઈ પણ જગ્યાએ આગ નહીં બુઝાવે, કેમ કે એમ્બ્યુલન્સ આગ બુઝાવવા માટેનું કામ નથી કરતી, એના માટે તો ફાયર બ્રિગેડ જોઈએ. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું. કે એવી કઈ ચીજ છે જે ધોવાથી ગંદી થઈ જાય છે? બધી વસ્તુ આપણે ધોઈએ તો સ્વચ્છ થઈ જાય, પણ એવી કઈ ચીજ છે જે ધોવાથી ગંદી થઈ જાય છે? તો મિત્રો, આનો જવાબ છે પાણી. ખુદ પાણી, પાણીથી આપણે કોઈ પણ ગંદી વસ્તુ જોઈએ, કોઈ પણ વસ્તુ આપણે ધોઈએ, એટલે પાણી ગંદુ થઈ જાય છે. હવે મિત્રો, ગયા વખતે મેં તમને ઉખાણું પૂછેલું હતું કે એ કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો છે તેમ છતાં હંમેશા સાચું બોલે છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે અરીસો. ઘણા બધા મિત્રોએ આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો. હવે જોઈએ મિત્રો આજનું ઉખાણું તમારા માટે. કે આ જે ચિત્ર તમને દેખાય છે આના ઉપરથી એક નામ બને છે. કયું નામ બને છે તે તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનું છે. આ વોટ્સઅપના જે ઇમેજીસ હોય છે, ઇમોજી, એના ઉપરથી આ એક નામ આખું બને છે. તેનું નામ તમારે શું, આમાંથી એનું વાક્ય બને છે, તે વાક્ય તમારે કહેવાનું છે કોમેન્ટ કરીને. આવતા ઉખાણાના વિડીયોમાં આપણે આનો જવાબ જોઈશું. તો મિત્રો, આ હતા મજેદાર ઉખાણા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને ખાસ કરીને તમારા બધા મિત્રો સુધી આપણે આ ઉખાણાના વિડીયોને પહોંચાડવો છે, એટલે ખાસ કરીને તમે તમારા વોટ્સઅપમાં યુઝ કરતા હોય તો વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક વાપરતા હોય તો ફેસબુકમાં વિડીયોને શેર કરજો, કે જેથી કરીને આપણું આ ગુજરાતી સાહિત્યનું જે ઉખાણા કરીને છે તે બધા લોકો સુધી પહોંચી જાય અને ઉખાણા જળવાઈ રહે. એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો.
અને અમારા ચેનલ સાથે જોડાઈ રહેવા માટે આવા નવા 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 ઉખાણાના વિડીયો, કોયડાના વિડીયો જોવા માટે, જાણવા માટે, અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.